આ દ્રશ્યો અમદાવાદના સ્મશાન ગૃહોના છે. સ્મશાન ગૃહોમાં શાંતિ હોય તે વાત સામાન્ય છે, પરંતુ યમ બની ત્રાટકેલા કોરોના કાળમાં જ્યારે રોજ રોજ અનેક લોકો મરણ શરણ થઈ રહ્યા હોય ત્યારે મહાનગરના સ્મશાનોમાં આટલો સન્નાટો સમજવામાં આવતો નથી. રોજે રોજ અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે, તો પછી તે બધાના મૃતદેહો જાય છે ક્યાં? શું મૃતકોના શબ હવામાં જ ઓગળી જાય છે? નગરમાં તો લોકો ટપોટપ મરે છે, તો પછી સ્મશાન ગૃહમાં સન્નાટાનું કારણ શું છે? શું સરકાર ખાનગીમાં ક્યાંય મૃતકોના અંતિમ સંસ્કાર કરી રહી છે? તમને પણ આવો સવાલ થતો હશે, અમને પણ આ સવાલ મૂંઝવી રહ્યો હતો. સૌ કોઈને મૂંઝવતા આ સવાલનો જવાબ શોધવા અમારા રિપોર્ટર જયંતિ ચૌધરીએ સ્મશાન ગૃહોનું રિયાલિટી ચેક હાથ ધર્યું, જેમાં કંઈક આવી હકીકત બહાર આવી. કોરોનામાં એક તરફ સરકાર રોજે રોજ આંકડા મૃત્યુના 10, 12 કે 15 બતાવે છે, ત્યારે બીજી તરફ અમે રિયાલિટી આપને બતાવીએ છીએ કે અમદાવાદની અંદર મોટા ભાગે રાત્રે લોકોને પોતાનું મૃતદેહ આપવામાં આવે છે. મોટાભાગે જે ડેડ બોડી છે તે રાત્રે લાવવામાં આવે છે, અને આ આંકડાઓ ખૂબ જ મોટી સંખ્યામાં છે, પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક આ આંકડાઓ છુપાવવાનો પ્રયાસ કરે છે. રાત્રે 10 વાગ્યાનો સમય છે, અને હું અત્યારે કહી શકાય થલતેજ ખાતે આવેલા સ્મશાન પર આ રિયાલિટી બતાવી રહ્યો છું. અહીંયા એક બાદ એક એમ્બ્યુલન્સ આવી રહી છે, એમ્બ્યુલન્સની પણ ગણતરી કરીશું, અને અમે આપને બતાવીશું કે અમે જે દરમિયાન અહીંયા ઊભા રહે તે દરમિયાન કેટલી એમ્બ્યુલન્સો આવી છે. આપ જોઈ શકો છો કે અત્યારે મોટાભાગે રાત્રિના સમયે જે લોકો છે તેમની ડેડ બોડી લાવવામાં આવે છે અને અગ્નિદાહ કરવામાં આવે છે. સાથે સાથે સૌથી મોટો સવાલ એ છે કે હિન્દુ ધર્મની પરંપરા મુજબ ખરેખર અગ્નિદાહનો જે કાર્યક્રમ છે તે સવારમાં થતો હોય છે, દિવસ દરમિયાન થતો હોય છે, રાત્રે નથી થતો, પરંતુ સરકાર આંકડાઓ પોતાના છુપાવવા માટે અત્યારે રાત્રે જે છે તે ડેડ બોડી લાવે છે. આપ જોઈ શકો છો અત્યારે દ્રશ્યો જે મારી પાસે પણ બીજા બે પરિવાર ઊભા છે તેમની પણ એમ્બ્યુલન્સ આવી રહી છે, એટલે કે અત્યારે એક જ સાથે 3 જેટલી ડેડ બોડી 10 વાગ્યાના સમયે આવી પહોંચી છે. માત્ર આ થલતેજ છે, થલતેજ સિવાય અમદાવાદની અંદર અનેક સ્મશાન આવી રહ્યા છે, તો આપ જોઈ શકો છો અથવા સમજી શકો છો આના પરથી કે કઈ હદ સુધી અમદાવાદની અંદર લોકોના કોરોનાને લઈને મૃત્યુ થતા હશે. આપણે VTVએ અમદાવાદના વિવિધ સ્મશાન ખાતે ફરીને સ્ટિંગ કરવાની અને રિયાલિટી લોકોને બતાવવાની કોશિશ કરી છે, જેની અંદર આ દ્રશ્યો નજરે પડે છે. એટલે ચોક્કસથી કહી શકાય કે સિવિલની અંદર જે મૃત્યુનો આંકડો છુપાવવામાં આવે છે તે કંઈક રિયાલિટીમાં અલગ નજરે પડી રહ્યો છે. આપણે અહીં એક પરિવાર ઉભું છે, એમની સાથે વાત કરીશું. વડીલ, આપણા કોણ સ્વજન છે જેમનું અવસાન થયું છે કે એડમિટ હતા? મારા જમાઈ છે, એમનો અવસાન થયું છે. હવે અમને મેસેજ મળ્યા છે, હવે અત્યારે રાત્રે જે આવવાના છે એ ગામડેથી આવવાના છે. હવે રાત્રે કે ક્યાં જાય, કેવી રીતે કરે, શું કરે, સરકાર જો આ દિવસનું રાખ્યું હોય તો કોઈક બે માણસો આવી શકે, એકલું માણસ હોય શું કરે? સરકારે ખરેખર તો આ દિવસે રાખવું જોઈએ, આ રાતનો જે પ્રોગ્રામ છે એને હોસ્પિટલમાં રાખો, અથવા તો એવી કાંઈ બીજી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ કે જેથી જેના પરિવારજનો છે એ તો જેને વીતે ને એને ખબર પડે શું પરિસ્થિતિ છે. સરકાર તો કહી દીધું રાત્રે કરો, ડેડ બોડી નહીં સાચવવાનું. અરે ભાઈ, તમારે તો કહી દેવું છે, પણ જેના માથે વીતે છે એને તમે સમજો. સરકારને મારી વિનંતી છે આ દિવસે કરો. કેટલી કેટલી તકલીફો છે અમને, એક પરિવાર તરીકે અમારું એક સ્વજન અમે ગુમાવીએ છીએ, એ એની વેદના જે અમનું હોય છે ને એ કદાચ સરકારને સંભળાય તો સારી વાત છે. અને આ બધું દિવસે રાખવું જોઈએ કે જેથી 5-25 માણસને અમે કહી શકીએ, અમારી સાથે આવે, અમને સાંત્વના આપે. ખૂબ જ વડીલની વાત છે તે દિલને સ્પર્શ થાય તેવી છે કે દિવસે આ કાર્યક્રમ રાખી શકાય, પરંતુ સરકાર છે તે ક્યાંક ને ક્યાંક આંકડાઓની રમત રમવા માટે લોકો સાથે ખેલી રહી છે તે સ્પષ્ટ નજરે પડે છે. રાત્રિનો 10 વાગ્યાનો ટાઈમ છે, હજુ પણ જેમ જેમ એમ્બ્યુલન્સ આવશે તે અમે આપને બતાવીશું. મોટાભાગની એમ્બ્યુલન્સ સરકારી હોસ્પિટલથી આવી રહી છે, પરંતુ જે હકીકત હશે તે અમે હજુ પણ આપને બતાવીશું. કેમેરામેન કાર્તિક સાથે જયંતિ ચૌધરી, VTV અમદાવાદ.